છોટાઉદેપુર તાલુકાના મોટી સડલી ગામે રહેણાંક વિસ્તારમાં આવી ચડીને ચાર વ્યક્તિને દીપડાએ ઇજાગ્રસ્ત કર્યા હતા. જોકે દીપડો ઘરમાં લપાઈ ગયો હતો અને વન વિભાગે દીપડાને રેસ્ક્યુ કરવાની કોશિશ કરતા વનકર્મીઓ ઉપર પણ દીપડાએ હુમલો કર્યો હતો. જોકે દીપડાએ હુમલો કરતા રેસ્ક્યુ રોકાયું હતું અને રેસ્ક્યુ રાત્રે કરાશે. છોટાઉદેપુર જિલ્લો મધ્યપ્રદેશ અને ગુજરાત રાજ્યના બોર્ડર પર આવેલો છે. તે અતિ વિશાળ ડુંગર અને જંગલ વિસ્તાર ધરાવે છે. અવારનવાર વન્ય પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં આવી ચડે છે. તેવી જ રીતે છોટાઉદેપુર તાલુકાના મોટી સડલી ગામે ખોરાકની શોધમાં રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યો હતો. વહેલી સવારે બે મહિલા અને એક પુરુષ પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલાની જાણ 108 અને વન વિભાગને કરાતા 108 અને વન વિભાગની ટીમ તાબડતોબ મોટી સડલી ગામે પહોંચી હતી. 108 દ્વારા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. વન વિભાગ દ્વારા સાવચેતીના પગલારૂપે જે મકાનમાં દીપડો ઘૂસ્યો હતો તેને ઘેરાબંધી કરીને બીજો કોઈ વ્યક્તિને નુકસાન ના કરે તે માટે સાવચેતીના પગલાં લઈ દીપડાને સહી સલામત રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી. વન નિયામક MN પંડ્યા, વનકર્મી ઉમેશ રાઠવા, રાઠોડ સાથે જે દીપડો ઘરમાં ઘૂસ્યો હતો ત્યાં જતા ભૂરાટા બનેલા દીપડાએ નજર ચૂકવી તેમની ઉપર હુમલો કરતા રેસ્ક્યુ ટીમે રેસ્ક્યુ રોકીને જ્યાં સુધી ચોક્કસ સમય ન આવે ત્યાં સુધી રેસ્ક્યુની કામગીરી રોકી તેવું નાયબ વન સંરક્ષક MN પંડ્યાએ જણાવ્યું હતું. આપ સૌ જાણો છો કે છેલ્લા 2-2.5 કલાકથી વન વિભાગ જે છે દીપડાને પકડવાની કામગીરી કરી રહ્યું છે અને કોઈપણ જગ્યાએથી એ ડાર્ટ થાય એવું નથી. જે માળિયામાં મેં કીધું હતું તે રીતે લોકેશન ન મળતા જે ટ્રીગાર્ડ પહેરેલા એક હું અને મારા સાથી મિત્ર રાઠોડ કે જે પાવીજેતપુરમાં રાઉન્ડ ફોરેસ્ટ તરીકે ફરજ બજાવે છે અને પત્રકાર ઉમેશભાઈ અને જે મંગુભાઈ બારિયા કે જેઓ બુડલીમાં રાઉન્ડ ફોરેસ્ટ તરીકે ફરજ બજાવે છે આ ચાર જણા અંદર ગયા હતા અને દીપડાને માળિયામાંથી જોયો નહીં અને તરત એક રૂમમાં આવ્યો અને એ રૂમમાં હું તો દરવાજાની પાછળ હતો પણ તરત જ એણે પેલા રાઠોડભાઈ ઉપર હુમલો કર્યો. એટલે રાઠોડભાઈને છોડાવવા માટે જ્યારે મેં એને લાકડી મારી તો એણે લગભગ 1-2 મિનિટ સુધી મારા પર હુમલો કર્યો અને લગભગ અમે સેફ છે, કોઈને કંઈ તકલીફ થઈ નથી. પણ દીપડો હુમલો કરીને પાછો રૂમમાં ભરાઈ ગયો છે. હવે આપણે રાત સુધી એની રાહ જોઈ રહી. કેટલા વ્યક્તિઓને અત્યાર સુધી ઇન્જર્ડ કર્યા? એટલે સવારે 3 વ્યક્તિઓને ઇન્જર્ડ કર્યા છે, બીજી કોઈ વન વિભાગમાં ખાસ માઇનોર ઇન્જરી નથી. અલ્લારખા પઠાણનો રિપોર્ટ, છોટાઉદેપુર.